ક્રિકેટ વર્લ્ડ કપ પર આતંકી હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે આગામી ચાર ઓક્ટોબરથી વર્લ્ડ કપની શરૂઆત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરથી થઈ રહી છે પરંતુ વર્લ્ડ કપની શરૂઆત પહેલાં જ મેચ દરમિયાન હુમલો કરવા અંગેનો ઓડિયો જાહેર કરી ખાલિસ્તાની આતંકી સિંહ પન્નુ દ્વારા ધમકી આપવામાં આવી હતી માત્ર ઓડિયો ક્લિપ જ નહીં પરંતુ એક દિવસમાં જ સાહીઠથી વધુ ધમકી ભર્યા કોલ પણ આવ્યા છે અને આ તમામ કોલ યુકેથી આવ્યા હોવાનું ખુલ્યું છે અને આતંકીઓનો ટાર્ગેટ અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હોવાની પણ આશંકાઓ છે જેના પગલે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે વર્લ્ડ કપની મેચ દરમિયાન હુમલો કરવા અંગેની આ ધમકીને પોલીસે પણ ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી છે આ ઘણા બધા કોલ્સ જે હતા એ બહારના જ દેશના નંબરો ફ્લેશ થાય છે એના ઉપર અને ઇન્ટરનેટ કોલ થઈ રહ્યા છે ઘણા બધા પણ એ નોર્મલ કોલ ઉપર આવી રહ્યા છે એટલે આ ટેકનોલોજીને યુઝ કરીને એ લોકો કોલ કરી રહ્યા છે જે બાબતનો અમે લોકો અમારી ટેકનિકલ ટીમ એના ઉપર કામ પણ કરી રહી છે આ પ્રકારનો ડેટા આ લોકો પાસે હોય છે અત્યારના ટાઈમમાં જોવામાં આવ્યું છે કે આપણે ઘણા બધા મોબાઈલ નંબર્સ છે એ ઘણી બધી જગ્યાએ લોકો લેતા હોય છે ઘણી બધી જગ્યા આપણા મોબાઈલ નંબર રજિસ્ટર પણ હોય છે જેનાથી અમુક પ્રકારનો ડેટા છે જે ઓનલાઈન વેચાય પણ છે અને ઘણી બધી જગ્યાથી આ ડેટા ચોરાય પણ છે જેના આધારે એવું લાગે છે કે આની પાસે આ ડેટા ગમે ત્યાંથી પહોંચી ગયો હશે અને એના આધારે એના ઉપર કામ કરીને અને ઘણા બધા નંબર્સ ઉપર આ પ્રકારના મેસેજીસ મોકલી રહ્યા મહત્વનું છે કે આગામી સોળમી ઓક્ટોબરે ભારત પાકિસ્તાન વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ યોજાવાની છે જેને ધ્યાને રાખીને જ આ ધમકી મળી હોવાની આશંકા છે એટલું જ નહીં થોડા સમય પહેલા પણ ભારત અને ઓસ્ટ્રેલિયામાં આતંકી હુમલાની ધમકી મળી હતી જેમાં બે લોકોની મધ્યપ્રદેશથી ધરપકડ કરાઈ હતી અને તેમની પૂછપરછમાં બાંગ્લાદેશ પાકિસ્તાન કનેક્શન ખુલ્યું હતું અને તે સમયે પણ ગુરુ પતવંતસિંહ પન્નુએ જ ધમકી આપી હતી તેવામાં ફરી એકવાર આ પ્રકારની ધમકી મળતા જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે ધમકીમાં કોનો હાથ છે તે દિશામાં સાયબર ક્રાઇમે તપાસ હાથ ધરી છે